हेलो दोस्तों, केम छो બધા? મજા માં ને? તો આજે હું બનાવીશ લીલી હળદર નું શાક। તો આ 250 ગ્રામ લીલી હળદર લીધી છે, એને મેં ધોઈને સાફ કરી અને પછી ખમણી લીધી છે। આ વટાણા છે, એને પા બોઈલ કરી લીધા છે। આદુ, મરચું અને લસણ ની પેસ્ટ છે। એક કાંદો લીધો છે અને એક ટમેટું લીધું છે। હવે લીલી હળદર નું શાક છે, આપણે ઘી માં બનાવવાનું છે। તો આમાં જેટલી હળદર હોય એટલું જ ઘી લેવાનું છે। તો આપણે આગળની પ્રોસેસ જોઈએ। હવે આપણે વઘાર કરવાનું છે, તો એના માટે ગેસ ચાલુ કરશું। એક કડાઈ લીધી છે, એમાં દેશી ઘી લઈશ। અઢીસો હળદર હતી તો 200 ગ્રામ જેટલું ઘી લેવાનું છે। ઘી ગરમ થાય પછી આપણે એનો હળદરને ઘીમાં શેકી લેવાની છે। ચપટી એક જીરું નાખશું, એક ચૂટકી હિંગ નાખશું, હવે આ હળદર હિંગ નાખવાની છે। હવે આનો કલર ચેન્જ છે જ્યાં સુધી આને શેકવાનું છે, આવી રીતે સતત હલાવવાનું છે। બે થી ત્રણ મિનિટ હલાવશું। તમે જોઈ શકો છો આપણી હળદર બરાબર શેકાઈ ગઈ છે, હતી એના કરતા અડધી દેખાય છે, કલર પણ ચેન્જ થઈ ગયો છે। હવે અમે આપણે કાંદો નાખશું, એક કાંદો લીધો છે નાખવાનો છે। હવે એને બે મિનિટ માટે સાતડી લેવાનું છે ને સાથે। કાંદો પાકી જાય ત્યાં સુધી એને ચડવા દેશો। કાંદો ચડી ગયો છે, તમે જોઈ શકો છો। હવે આપણે આદુ, મરચું અને ટમેટું નાખવાનું છે। મીડિયમ ગેસ ઉપર ચડવા દેવાનું છે બધું। વટાણા જે આપણે પા બોલ ગયા છે એ નાખી દેશું। બધું ચડી જાય ત્યાં સુધી ઢાંકીને બે મિનિટ માટે થવા દેશું। ગેસ મીડિયમ જ રાખવાનો છે। હવે આપણે ચેક કરી લઈએ, તો બરાબર જોઈ શકો છો ઘી છૂટું પડી ગયું છે અને આપણું બધું શાકભાજી પણ ચડી ગયું છે। હવે આપણે એમાં મસાલા કરવાના છે। મસાલા કરવા માટે મેં અડધી વાટકી મોળું દહીં લેવાનું છે, દહીં લીધું છે એમાં રૂટિંગ મસાલા બધી કરશું, પછી આને ફેટી લેવાનું છે પહેલાં, પછી એમાં મસાલા એડ કરવાના છે આવી રીતે। હવે એમાં લાલ મરચું પાવડર, આપણે લીલું મરચું નાખ્યું છે, થોડો લાલ મરચું તીખું જેટલું ખાતા હોય એ હિસાબે નાખવાનું, ધાણા જીરું પાવડર, હલ્દીનું જ શાક છે તો હલ્દી નથી નાખવાની, મીઠું નાખશું, આપણે મીઠું નાખ્યું નથી, આ બધું મિક્સ કરી લેવાનું છે આવી રીતે હું મિક્સ કરી લઈશ। મિક્સ થઈ ગયું છે, હવે આમાં નાખી દઈશું।
હળદર બહુ ગરમ હોય એટલે દહીં નાખવું જરૂરી છે. બધું બરાબર મિક્સ કરી લેશું. હવે આને હલાવવાનું છે ને તો દહીં ફાટી જશે. ગેસ પણ ફાસ્ટ કરી દેવાનો છે. તમે જોઈ શકો છો આપણો કલર કેટલો ચેન્જ થઈ ગયો છે. હવે દહીં પાકે ત્યાં પાછું ઘી છૂટું પડે ત્યાં સુધી એને હલાવતા રહીશું. જરાક ઓછું લાગે છે તો હું નાખીશ. શિયાળા માટે બહુ હેલ્ધી છે. આખા શિયાળામાં 2-3 વખત તો આ શાકને ખાવું જ જોઈએ બધાએ. આખા વર્ષનો પાવર મળી જાય એમાંથી. તમે જોઈ શકો છો આપણું ઘી છૂટું પડવા માંડ્યું છે. બહુ મસ્ત બને છે આ. આ શાકને તમે 8 દિવસ રાખી શકો છો. જ્યારે ખાવું હોય ત્યારે ગરમ કરી લેવાનું. 8 દિવસ સુધી આ બગડતું નથી ફ્રીજની અંદર. તમે જોઈ શકો છો ઘી છૂટું પડી ગયું છે અને કલર પણ બહુ મસ્ત આવી ગયો છે. તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું. તો સર્વિંગ માટે તૈયાર છે આપણું હલ્દીનું શાક. ગેસ બંધ કરી દઈશ અને સર્વિંગ કરી લઈશું. તો તૈયાર છે આપણું હળદરનું શાક. તમે જોઈ શકો છો કેટલું મસ્ત લાગે છે. અને લીલા ધાણાથી એને તમે લોકો પણ ટ્રાય કરજો. અને આ શિયાળાની સિઝનમાં બહુ ઉપયોગી છે શરીર માટે. તો તમે લોકો પણ બનાવો અને કમેન્ટ બોક્સમાં જરૂર કહેજો કે કેવું બન્યું છે. અને મારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. બાય દોસ્તો.